પ્રકટીકરણનું પુસ્તક એનો બારમો અધ્યાય પુસ્તક અધ્યાય ત્યાર પછી આકાશમાં મોટું ચિન્હ તેના પગની છે ચંદ્ર ને તેના માથા પર બાર તારાનો મુંગટ હતો તે ગર્ભવતી હતી તેને પ્રસવ વેદના થતી હતી અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી વળી આકાશમાં બીજું એક ચિન્હ પણ જોવામાં આવ્યું જુઓ મોટો લાલ અજગર હતો તેને સાત માથા ને દસ સિંગડા હતા અને તેના માથા પર સાત મુંગટ હતા તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જયારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઉભો રહ્યો હતો તેને પુત્ર નર બાળક અવતર્યો એ સર્વ દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે તેના બાળકને ઉંચકીને દેવ પાસે તથા તેના રાજાસન પાસે લઈ જવામાં આવ્યો અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ ત્યાં દેવે તેને માટે બારસો સાહીઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે પછી આકાશમાં લડાઈ જાગી નિખાયલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા તો પણ તેઓ તેમને જીત્યા નહીં ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શૈતાન કહેવાય છે જે આખા જગતને ભમાવે છે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતી સાંભળી કે હવે તારણ પરાક્રમ અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વહલો ગણ્યો નહીં એ માટે ઓ આકાશો તથા તેઓમાં રહેનારાઓ તમે આનંદ કરો પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ કેમ કે શેતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કોપાયમાન થયો છે કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે જયારે અજગરે જોયું કે મને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે ત્યારે જે સ્ત્રીને નર બાળક અવતર્યો હતો તેને તેણે સતાવી તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી કે જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલે ઠેકાણે ઉડી જાય અને ત્યાં સમય તથા સમયો તથા અર્ધો સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે ત્યારે સાપે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી એટલે તે પોતાનો મોં ઉગાડીને અજગરે પોતાના મોંમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઉભો રહ્યો